નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન તેમાં એકમ છે છઠ્ઠું વિચરતી અને વિમુક્ત જાતિઓ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તેમજ ધોરણ સાતના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પહેલો આવે છે તેની અંદર છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં તેમનો અક્ષર લખવાનો છે તો પહેલાં છે તો કે ભાઈ બંગડી અને સૌંદર્ય પ્રધાનોના વેપાર માટે કઈ જાતિના લોકો જોડાયેલા છે તો એમાં એ આવશે કાંગસ્ય આવશે બીજું છે વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી તો એ આવશે ત્રીજું છે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી વિદ્યાર્થી મિત્રો તેમાં સી આવશે ચોથું છે વણઝારાઓનો પોઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે તો ટાંડુ આવશે બી પાંચમું છે ગુજરાતની વિચરતી જાતિઓના નીચે પૈકી કઈ જાતિઓનો સમાવેશ થતો નથી વિદ્યાર્થી મિત્રો તો તેમાં ડી આવશે ડફેર આવશે ત્યાર પછી છઠ્ઠું છે ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવીપૂજક જાતિ માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી તો ડી આવશે વિદ્યાર્થી મિત્રો દોરડા ઉપર કરતબ બતાવવા અને જાત જાતિ હોશિયાર છે તો એમાં એ આવશે સાત નંબરનું જો તમે જાદુ કરવા દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિ છે તો તેમાં બી આવશે નટ બજાણિયા આઠ નંબરે છે ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી તો પહેલો બીજો અને ત્રીજો આવશે વિદ્યાર્થી મિત્રો નવ નંબરનું વિચારતી વિમુક્ત જાતિઓમાં દૂર રહેતા હોવા છતાં કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે તો એ અને બી આવશે વિદ્યાર્થી મિત્રો એટલે ડી આવશે આગળ જોઈએ હવે પ્રશ્ન બે એ છે તેની અંદર છે ભારત અને વિશ્વની કડી વણઝારા જાતિના લોકો હતા બીજું છે વિચરતી વિમુખ જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા અને ત્રીજું છે વિચરતી વિમુખ જાતિઓનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન પર આધારિત હતું ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બી તો તેની અંદર મને ઓળખો તો પહેલાંમાં દેવીપૂજક બીજામાં વણઝારા ત્રીજામાં નટબજાણિયા ચોથામાં કાંગસિયા અને પાંચમામાં દેવીપૂજક આવશે ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે પ્રશ્ન બે સી આવે છે કે ભાઈ ખોટા વિધાનની ઉપર ચેકો મારી વિધાન ખરું બનાવવાનું છે તો પહેલાની અંદર વિદ્યાર્થી મિત્રો રણપ્રદેશ ઉપર લીટી લગાવી છે બીજામાં શિક્ષણ ત્રીજાની અંદર નટબજાણિયા અને ચોથાની અંદર વણઝારા આવશે નટબજાણિયા છે તે સાચું છે વિદ્યાર્થી મિત્રો અને પાંચમું છે સ્થાયી સમાજ વ્યવસ્થા ને અભાવે આના ઉપર લીટી લગાવી દેવાની છે એટલે સાચું વાક્ય બની જશે તો જવાબ છે કે વિચરતી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે અનાજ કપડા વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનું વિનિમય પણ કરતા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો કે ભાઈ ભારતની વિચરતી જાતિઓમાં અઘોરો બહુરૂપી વણઝારા બરંડા ભામટા ભોવી ચિતોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાળિયા બેરાગી ભારધી તલવાર કામતી વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે ત્રણ નંબરનો પ્રશ્ન પ્રશ્ન છે ગુજરાતની વિચતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તો તેમાં ગુજરાતની વિચતી જાતિઓમાં બજાણિયા ગારુડી વાંસફોડા ભવૈયા રાવળ કાંગસિયા સૌલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિમુક્ત જાતિઓ કઈ કઈ રીતે સન્માનપૂર્ણ સ્થાન પામી તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ સન ઓગણીસો બાવનમાં આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતાં તેઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન પામી હતી ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિઓના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે તો જવાબ છે કે ભારત સરકારે વિચરતી વિમુખ જાતિઓના બાળકો માટે તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલ છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે ત્યાર પછી સાત નંબર એ છે કે વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે તો સૌથી અગત્યની જાતિ વણઝારા છે ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન છે નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ આપણે જોઈ લઈએ તો બજાણિયા તેઓ જુદા જુદા કરતબ બતાવી પોત પોતિયું રળતા હતા તેઓના અંગસ કસરતની ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે જાદુ કરવા દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું જેવી કરતબો કરી અને લોકોનું મનોરંજન કરતા હોય છે આઠ નંબરનો પ્રશ્ન વિવિધ વિચરતી અને વિમુખ જાતિઓમાં કઈ કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે તો જવાબ જોઈએ વિવિધ વિચરતી અને વિમુખ જાતિઓમાં કુટુંબ પ્રથા ભાષા ખોરાક પહેરવેશ અને અન્ય જીવન શૈલી સમાન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન ચારે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો તેમાં પહેલું છે જીવનશૈલી જે તે જાતિની રહેણી કહેણી તેમના રીત રિવાજ તેમના ઉત્સવો તેના પહેરવેશો વગેરે બાબતોમાં અભ્યાસને જીવનશૈલી કહેવામાં આવે છે બીજું છે વણઝારા વણઝાર સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહે છે ત્રીજું છે વિચરતી વિમુક્ત જાતિઓ પોતાના વ્યવસાય માટે જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતી અથવા ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી જાતિ કે વિમુક્ત જાતિઓ કહેવાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે છે ચાર બી તો એની અંદર ટૂંકનો થ છે ગુજરાતની જનજાતિઓ તો વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે જવાબ જોઈએ તો ગુજરાતની જનજાતિઓમાં ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસફોડા ભવૈયા રાવળ કાંગસિયા સલાટ જ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે તો વિમુક્ત જાતિઓમાં છારા ડફેર મિયાણા વાઘેર દેવી પૂજક સંધિ વગેરેનો સમાવેશ થાય છે આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી છે તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ સ્થાનના સ્થાપના કરવામાં આવી છે કેટલીક વિચરતી અને વિમુખ જાતિઓની જીવનશૈલીને આપણે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જાણવાનો પ્રયત્ન કરીશું તેમાં દેવીપૂજક વણઝારા નટબજાણિયા અને કાંગસિયા અને અન્ય જાતિઓનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે આવે છે ટૂંકનોન વણઝારા તો વિદ્યાર્થી મિત્રો વણઝારા છે સાથે સંકળાયેલા વણઝાર સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે તે ભારતની વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી મહત્વની જાતિ હતી પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં વણઝારા જાતિઓનું નામ જાણીતું છે વણઝારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા તેમની પોઠોનો સમૂહ વણઝાર એટલે કે ટાંડુ કહેવાતો હતો અલાઉદ્દીન ખિલજી વણઝારોનો ઉપયોગ દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે કરતો હતો વણજારાઓ બળદ પર અનાજ લાદીને શહેરોનામાં વેચતા હતા વણઝારાઓના એ કાર્યનો ઉલ્લેખ મુઘલ બાદશાહે કર્યો છે યોદ્ધ દરમિયાન વણઝારાઓ મુઘલ સૈન્ય માટે બળદોની પીઠો પર દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા વણઝારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહાર દેશના લઈ જતા હતા આ રીતે તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા તેઓ ભારત ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજ શાસન પછી વણઝારા સમાજ વેરવિખેર થઈ ગયો ગરીબ વણઝારા બંગડીઓ અને કાંગસિયાઓના વેપારી થયા તો તેમાં કેટલાક મજૂરી કામ માટી કામ કરવા લાગ્યા સ્વતંત્ર ભારતમાં વણઝારાઓ સરકારની શિક્ષણ અને અન્ય યોજનાઓનો લાભ લઈને વિકસિત થયા છે હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરનો માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પહેલું છે તમારા વિસ્તારમાં જોવા મળતી વિચતતી વિમુખ જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની જ આપણે વિચતતી વિમુખ જાતિઓની આપણે યાદી કરવાની થાય તો તેમાં જવાબ છે ગુજરાતમાં વિચતતી જાતિઓમાં બજાણિયા ગારુડી વાંસફોડ ભવૈયા રાવળિયા કાંગસિયા અને ચામઠા અને સલાટ જેવી જાતિઓ છે જ્યારે વિમુક્ત જાતિઓમાં છારા ડફેર મિયાણા વાઘેર દેવી પૂજક અને સંધિ વગેરેનો સમાવેશ થાય છે આગળ જોઈએ હવે આવે છે તમારા ગામમાં રહેતા વિચરતી અને વિમુખ જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમની જીવનશૈલીની માહિતી તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જવાબ આપેલો નથી કારણ કે તમે અલગ અલગ પ્રકારના ગામમાં રહેતા હશો તો અથવા શહેરમાં રહેતા હશો તો અલગ અલગ બધાની જાતિ હશે તો તેમાં તમારે કઈ કઈ વિશેષતાઓ લખવાની છે પહેલાં તો પોશાક લખવાનો કે એ કેવો પોશાક પહેરે છે અહીંયા બીજું છે રહેણી કેણી તો કેવા મકાનોમાં રહે છે તે ખોરાક ખોરાકમાં શું લે છે અને શું કામ કરે છે કોઈ ડફેર હશે કોઈ દેવી પૂજક હશે તો કોઈ છારા હશે તો કોઈ કાંગસિયા હશે તો દરેકના કામ અલગ અલગ હશે તો તમારે અહીંયા જવાબમાં બહુ કંઈ વિશેષ લખવાનું નથી પોશાકમાં તે કપડામાં કેવા કપડાં પહેરે છે પેન્ટ શર્ટ પહેરતા હોય તો તે લખી દેવાનું છે લેડીઝું છે તે ચો પહેરણ પહેરતી હોય કે જભો પહેરતી હોય કે સાડી પહેરતી હોય તે લખવાનું છે રેણી કેણીમાં કાચા મકાનો ડંગા કે કોઈ એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર ખોરાકમાં જે લેતા હોય તેને કામ જે કરતા હોય તે એ રીતે લખી દેવાનું છે આગળ જોઈએ હવે જે નીચે આપેલા શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા અમુક નામ શોધેલા છે બાકી છે એ તમારે જાતે શોધવાના છે તો એમાં છે કાંગસિયા બજાણિયા ભવૈયા રાવળ દેવી પૂજક સલાટ ચામઠા અને છારા લખેલા છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લે લિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આના પછીના એકમની અંદર આવજો